હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં મેનપાવર સપ્લાય કરવાના બે કામ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે દર વર્ષે અલગ અલગ વિભાગોમાં એક હજારથી વધુ મેનપાવર લેવા અંગેની દરખાસ્તો રજૂ કરવામાં આવે છે જેમાં કોર્પોરેશનને દર દોઢ કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવતો નથી હોવા અંગેની પણ ફરિયાદો થતી રહે છે જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત કોન્ટ્રાક્ટ માનવ દિનના કર્મચારીઓને નિમણૂક આપવી જોઈએ તેને બદલે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાની પેરવી થઈ રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણી પુરવઠા ડ્રેનેજ વિભાગ વિકલ્પ પુલ ફાયર બ્રિગેડ ચાર ઝોન સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં એક હજારથી વધુ કર્મચારીઓની રોજિંદી જરૂરિયાત હોય છે કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય વર્ષથી ભરતી બંધ કરી દેવાના કારણે એન્જિનિયરો હોય કે પછી અન્ય હોદ્દા પર અગિયાર મહિનાના કરાર આધારિત કોન્ટ્રાક્ટ પદ્ધતિ ભરતી કરવામાં આવે છે ત્યારે એક હજારથી વધુ કર્મચારીઓ માટે માનવ દિન સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવાની પ્રથા છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ કરવામાં આવી છે જેના કારણે કેટલાક કોન્ટ્રાક્ટરો વધુ ભાવ મેળવી ઓછા પગારે કર્મચારીઓને રાખીને શોષણ કર કરતા હોવાની અવારનવાર ફરિયાદો થતી હોય છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા માનવ દિનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી માટે તેમજ ડ્રેનેજ સફાઈ માટે જરૂરી વાહન ખરીદવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો અમલ કરવાને કારણે પણ અનેક પ્રશ્નો સર્જાતા રહે છે

કોર્પોરેશનને દર વર્ષે દોઢ થી બે કરોડ નો ફાયદો થાય છે તેમ છતાં કોર્પોરેશનને તે દિશામાં વિચારવું કરવું નથી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી રહી છે